કેમ છો બધા? આજે મને એક સરસ મજાની વાત યાદ આવી, ઇતિહાસમાં બનેલી એક ઘટના છે. અને ભારતથી હજારો કિલોમીટર દૂર ગ્રીસમાં, એથેન્સમાં બનેલી આ ઘટના. એથેન્સ નગરીની અંદર એક મહાન વ્યક્તિત્વ થઈ ગયું, જેને સૌ ઓળખે છે સોક્રેટિસના નામે. અને સોક્રેટિસની પાસે ઈ એથેન્સની કોઈ નગરવધુ વૈશ્યા કોઈ ગણિકાએ આવીને પ્રશ્ન પૂછ્યો કે તમારા તો ઘણા બધા શિષ્યો છે, તમે એક ગુરુ છો, તમે એક તત્વજ્ઞાતા છો, ફિલોસોફર છો, તત્વચિંતક છો, દર્શક છો, અને હું તો એક ગણિકા છું, તો તમારા અને મારામાં ચડિયાતું કોણ? હુ ઇઝ સુપિરિયર બિટવીન અસ? અને ત્યારે સોક્રેટિસે બહુ સરસ જવાબ આપ્યો કે આપણા બે વચ્ચે જો મુકાબલો થાય કે આપણા બેમાંથી સૌથી પાવરફુલ કોણ, તો હે ગણિકા, તું મારાથી જીતી જાય. અને એ સ્ત્રી ચોંકી ગઈ કે આ શું કહે છે, આ દુનિયાનો મહાન ફિલોસોફર, તત્વચિંતક, એ મને એમ કહે છે અને હું તો એક સામાન્ય ગણિકા છું અને એવું પ્રોફેશનમાં છું કે જે સામાજિક તાણાવાણાની વચ્ચે એને એટલું સન્માન નથી મળતું, એટલી રિસ્પેક્ટેબલ પ્રોફેશન નથી, અને એમ કહે છે કે મારા કરતાં તું વધારે ચડિયાતી છો. અને સ્ત્રી પૂછે છે, તમે કેમ આવું બોલો છો? અને ત્યારે સોક્રેટિસે જવાબ આપ્યો, કારણ કે મને મારા શિષ્યોને, હું તો ગુરુ છું, મારા શિષ્યોને આધ્યાત્મિક શિખર ઉપર પહોંચાડતા, તત્વચિંતનના શિખર ઉપર પહોંચાડતા, મારે એક વિદ્યાર્થી ઉપર, એક શિષ્ય ઉપર મહિનાઓની, વર્ષોની, ક્યારેક ક્યારેક દસકાઓની મહેનત લાગી જાય ત્યારે હું એને એક ઊંચા શિખર ઉપર પહોંચાડી શકું. અને ગણિકા, તારામાં એ શક્તિ છે કે એ આધ્યાત્મના કે દર્શનના ઊંચા શિખરે પહોંચેલો વ્યક્તિ તારા સંપર્કમાં આવે અને તારા અસરથી એ શિખર ઉપર પહોંચેલો વ્યક્તિ એક મિનિટમાં પાછો ભોંયતળિયે પડી જાય, તો તારામાં વધારે તાકાત છે. જીવન બદલી જાય એવું પથદર્શન આપણને આશ્ચર્ય થાય એવા વ્યક્તિઓમાંથી મળી જતું હોય છે. અને એક એવી સરસ મજાની વાત છે કે એક વૈશ્યાએ 5 લોકોના જીવન બદલી નાખ્યા. એક રાજા હતો જે લાંબા સમયથી રાજ કરતો હતો અને રાજ કરતા કરતા એના વાળ ધોળા થઈ ગયા. અને રાજ્યમાં એક ઉત્સવનો સમય આવ્યો, પોતાના કુલગુરુને આમંત્રણ આપ્યું, પોતાના મિત્ર જેટલા રાજાઓ હતા, જે બીજા આસપાસના રાજાઓના, એના રાજાઓને, રાજકુમારોને, બધાને આમંત્રણ આપ્યું અને બધાના મનોરંજન માટે એક નૃત્યનો સમારંભ રાખ્યો. અને એ નૃત્યના કાર્યક્રમ માટે નગરની પ્રખ્યાત ગણિકા, નગરની પ્રખ્યાત વૈશ્યાને આમંત્રણ આપ્યું. આખી રાત નૃત્યનો કાર્યક્રમ ચાલ્યો અને બ્રહ્મ મુહૂર્તનો જ્યારે સમય થયું ત્યારે જે તબલચી હતો, તબલા વગાડતો હતો, એ ઝોલા ખાવા માંડ્યો, એને ઊંઘ આવવા માંડી. અને નર્તકીએ જોયું કે ભાઈ તબલાની થાપ મંદ પડતી જાય છે, એટલે નર્તકીએ તબલચીને જાગૃત કરવા માટે એક સરસ મજાનો દોહો ગાયો નૃત્ય કરતા કરતા. દોહો શું હતો? બહુ બીતી થોડી રહી, પલ પલ ગઈ બિતાય, એક પલ કે કારણે કલંક કાહે લગ જાય. અને આ દોહો જેટલા સભામાં જેટલા લોકોએ સાંભળ્યું, બધાએ પોતપોતાની રીતે એના અર્થઘટન કર્યા. આ દોહો સાંભળી અને જે રાજાનો જે કુલગુરુ છે, પોતાના આસન ઉપરથી ઊભા થઈ અને રાજાએ જે એને સાલ ઓઢાડી, એ સાલ ઉતારી અને એને નર્તકીને પહેરાવી દીધી. રાજકુમારી, રાજાની દીકરી, એને પોતાનો નવલખો હાર ઉતારી અને એ નર્તકીને આપી દીધો. અને રાજાનો દીકરો રાજકુમાર યુવરાજ, એને પોતાનું મુકુટ કાઢી અને નર્તકીના ચરણોમાં રાખી દીધું. અને એ નર્તકી ફરી પાછો એ દોહો ગાવા જતી હતી ત્યાં રાજા એને અટકાવી કે બસ કર, તું એક વૈશ્યા છો અને વૈશ્યા હોવા છતાં એક દોહો ગાઈને આખી સભામાં તે આ બધાને લૂંટી લીધા. અને આ સાંભળી અને એના ગુરુથી રહેવાનું નહીં અને એના ગુરુએ રાજાને રોક્યો અને એ કહેતા કહેતા ગુરુના આંખમાં આંસુ આવી ગયા કે હે રાજન, તું આને ગણિકા અને વૈશ્યા કહીને સંબોધન ન કે, આ તો તારા ગુરુની પણ ગુરુ છે, આજથી આ મારી ગુરુ છે, આની પાસેથી જે અનમોલ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવું જ્ઞાન મને હજી સુધી મારી જ્ઞાન સાધનામાં મળ્યું નથી. આખું જીવન આટલું મેં જ્ઞાન સાધના કરી, ભક્તિ કરી,
ઈશ્વરની આરાધના કરી અને હવે જ્યારે મૃત્યુની સમીપ આવ્યો છું ત્યારે એક મનોરંજન સભામાં એક નર્તકીનો નૃત્ય જોવા બેસી અને મારી સાધનાને નષ્ટ કરતા આ નર્તકીએ મને રોક્યો છે. બહુ બીતી થોડી રહી, પલ પલ ગઈ બિતાય, એક પલ કે કારણે કલંક કાહે લગ જાય, કે હવે મરવા ટાઈમે આ કલંક શેનું. અને ગુરુની વાત પતી ત્યાં રાજકુમારીના આંખમાં આંસુ આવ્યા અને પોતાના પિતાને માફી માંગી કે હે પિતાજી, આ દોહો સાંભળી અને મારું હૃદય પણ પસ્તાવાથી પોકારી રહ્યું છે. હું યુવાન છું, મારા લગ્નનો વિચાર પણ તમને નથી આવતો, તમે બસ આ રાજકાજના કારણોમાં જ ગૂંચવાયેલા રહો છો, મારી યુવાની એળે જાય, મારા લગ્ન તમે નથી કરાવતા, એટલે જ આજે રાત્રે હું તમારા સારથી સાથે ભાગીને લગ્ન કરવાની હતી અને મારું આખું જીવન બગાડવાની હતી, પણ આ નર્તકીએ મને રોકી, એના એક દોહાએ મારું જીવન, મારો આખું નજરિયો બદલી નાખ્યો કે આજે નહીં તો કાલે વિવાહ થઈ જ જવાના છે, તો પછી થોડાક સમય માટે ધીરજ ખોઈને સુકામ હું કલંક માથે લો. અને આ સાંભળીને યુવરાજ પણ આવ્યો, રુવરાજે પોતાનો મુકુટ રાખી દીધો હતો અને યુવરાજ પોતાના પિતાને કહે, હે પિતાજી, આ નર્તકીના દોહાએ મારું જીવન પણ આજથી બદલી નાખ્યું છે. તમે આટલી વૃદ્ધ ઉંમર થઈ છતાં પણ સત્તાનો કારોબાર તમારા હાથમાં જ પકડીને બેઠા છો. હું યુવાન છું, હું યુવરાજ છું, મને સત્તાની મહત્વાકાંક્ષા મારા મગજ ઉપર એટલી સવાર થઈ ગઈ કે આજે રાત્રે સિપાઈઓ સાથે મળીને મેં તમને મારી નાખવાનું કાવતરું ઘડી નાખ્યું હતું, પણ આ નર્તકીના દોહાએ મને કીધું કે આજે નહીં તો કાલે આ સત્તા, આ ગાદી, આ રાજગાદી, હે યુવરાજ, તને જ તો મળવાની છે, તો થોડાક સમય માટે ધીરજ રાખ, થોડાક સમય માટે અધીરાઈ કરી અને પોતાના પિતાનું, ઈશ્વર તુલ્ય પિતાના હત્યાનું પાપ ઈ કલંક તારા માથે શાને લાદે છે. અને આ સાંભળી રાજા ગદગદ થઈ ગયો અને પસ્તાવાનો એનો પાર ન રહ્યો અને પોતાની દીકરીને કહે, હે કુમારી, આ સભાની અંદર જેટલા પણ રાજકુમારો આવ્યા છે, એકથી એક ચડિયાતા રાજકુમારો છે, જેની સાથે તારે વિવાહ કરવા હોય તને છૂટ છે. પોતાના દીકરાને રાજસિંહાસન ત્યારે જ એને સોંપી દીધું અને પોતે પોતાનું શેષ જીવન ઉન્નતિમાં, પોતાના આત્માના કલ્યાણ માટે એને સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કર્યો. અને આ બધું સાંભળી અને નર્તકીને વિચાર આવ્યો કે મારા એક દોહાએ આટલી જિંદગી બદલી નાખી, આટલી જિંદગી સુધારી નાખી, તો હું મારું જીવન કેમ સુધારું નહીં. અને આજથી નક્કી કર્યું કે અત્યાર સુધી મારું જીવન જે બગડ્યું એ બગડ્યું, પણ આવતીકાલની સવારથી મારા જીવનની એક નવી શરૂઆત હું કરીશ. આમ નર્તકીના એક દોહાએ પાંચ પાંચ જીવન બદલી નાખ્યા. બસ સમજણ આવવાની તો વાર છે, જીવન બદલતા વાર નથી લાગતી. એક શબ્દ, એક દોહો કેટલા લોકોનું જીવન બદલી નાખે છે, આ છે શબ્દોની તાકાત. તો આવી જ રોચક, ઇન્ટરેસ્ટિંગ કથાઓ, વાર્તાઓ જાણવા માણવા માટે મારી ચેનલ સાથે જરૂર જોડાયેલા રહો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે મન ભરીને શેર કરો. જય શ્રી કૃષ્ણ. અગર યે વિડીયો આપકો પસંદ આયે તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલીએ ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ લેટેસ્ટ વિડીયો સબસે પહેલે પાને કે લિયે.